નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? આજે આપણે ધોરણ 11 નું ચેપ્ટર નંબર 6 ઉષ્માગતિશાસ્ત્ર સ્ટાર્ટ કરશું. તો આપણે સમજીએ કે ઉષ્માગતિશાસ્ત્ર બે શબ્દોનું બનેલો છે, ઉષ્મા અને ગતિશાસ્ત્ર. હવે ઉષ્મા તરીકે આપણે વિચારીએ તો શું થાય, હીટ અથવા તો ઊર્જાના સ્વરૂપમાં પણ લઈ શકીએ. ત્યારબાદ આવે ગતિશાસ્ત્ર, ગતિશાસ્ત્ર એટલે કે પ્રસરણ, વહન, એ પણ લઈ શકાય. એટલે કે ઉષ્મા ગતિશાસ્ત્રનો ગુજરાતીમાં અર્થ જોઈએ તો કે ઉર્જાનું અથવા તો હીટનું વહન અથવા તો પ્રસરણ. તો આપણે આરે આરે લખતા જઈએ તો કે ઉષ્મા ગતિશાસ્ત્ર, ઉષ્મા ગતિશાસ્ત્ર બરાબર શું થાય, ઉર્જાનું વહન અથવા તો પ્રસરણ. આ ચેપ્ટરમાં આપણે ઉર્જાનું પ્રસરણ અથવા તો વહન સમજવાનું છે. કેના ઉપર? તો કે રાસાયણિક પ્રક્રિયાઓમાં ઉર્જાનું વહન કઈ રીતના થાય છે તે આપણે આ ચેપ્ટરમાં જોવાનું છે. રાસાયણિક પ્રક્રિયાઓ કેટલા પ્રકારની હોય છે? રાસાયણિક પ્રક્રિયાઓ બેઝિક રીતે બે પ્રકારની હોય છે. શું પ્રક્રિયા થતી એમાં? કાં તો બંધ નિર્માણની પ્રક્રિયા થતી હોય છે, કાં તો બંધ તૂટવાની પ્રક્રિયા થતી હોય છે. હવે તમે વિચારો, એક લાકડી છે, એને આપણે તોડવી છે તો શું કરવું પડે? બહારથી આપણે એને બળ લગાડવું પડે ને. એવી જ રીતના બંધ તોડવા માટે બહારથી આપણે કંઈક એ રાસાયણિક પ્રક્રિયામાં ઉર્જા આપવી પડે, એટલે કે ઉષ્મા આપવી પડે. એટલે એમાં શું થયું? ઉર્જાનું શોષણ થયું. તો આવી પ્રક્રિયાને શું કહેવાય? ઉષ્મા શોષક પ્રક્રિયા. એટલે કે જે યાદ રાખવાનું કે જે જે પ્રક્રિયામાં બંધ તૂટતા હોય ને ત્યાં ઉર્જાનું શું થતું હોય છે? શોષણ થતું હોય છે. હવે બીજી પ્રક્રિયા શું હોઈ શકે? તો કે બંધ નિર્માણ થવાની પ્રક્રિયા. બંધ નિર્માણ થાય ત્યારે શું થાય? ઉર્જા છૂટી પડે. એટલે કે આવી પ્રક્રિયાને ઉર્જા ક્ષેપક પ્રક્રિયા કહેવામાં આવે છે. સિમ્પલ યાદ રાખવાનું કે બંધ નિર્માણમાં બંધ નિર્માણની પ્રક્રિયા ઉષ્મા ક્ષેપક તરીકે અને બંધ તૂટવાની પ્રક્રિયા ઉષ્મા શોષક તરીકે વર્તે છે. લખતા જઈએ બંધ નિર્માણની પ્રક્રિયા બીજી કઈ હતી? બંધ તૂટવાની પ્રક્રિયા. બંધ નિર્માણ માટે શું થાય? ઉષ્મા ક્ષેપક એટલે કે ઉર્જાને મુક્ત કરશે. જ્યારે બંધ તૂટવાની પ્રક્રિયા એટલે કે આપણે બહારથી કંઈક શું કરવું પડશે? ઉર્જા આપવી પડશે. એટલે કે ઉષ્મા શોષક પ્રક્રિયા. હવે આપણે જોઈએ તો કે મિથેન ગેસ છે, એને હવામાં બાળીએ એટલે કંઈક ઉર્જા ઉત્પન્ન થાય છે. ત્યારબાદ તમે રોજ ગાડી ચલાવો છો, એમાં તમે શું કરો? પેટ્રોલ નાખો છો, એટલે કે રાસાયણિક પ્રક્રિયા થાય અને તેનું કેમાં યાંત્રિક ઉર્જામાં રૂપાંતર કરે છે. એવી જ રીતે ઓલા પાણીપુરીની લાડીવાળા હોય, ત્યાં બેટરી હોય લાઇટવાળી, એમાં શું થાય કે રાસાયણિક પ્રક્રિયા થઈ એનું કેમાં રૂપાંતર કરે છે? વિદ્યુત ઉર્જામાં. એટલે કે આપણે એ જ શીખવાનું છે આ ચેપ્ટરમાં કે એક ઉર્જાનું બીજી ઉર્જામાં થતા રૂપાંતરણના અભ્યાસને શું કહેવામાં આવે છે? ઉષ્માગતિશાસ્ત્ર. ઉષ્માગતિશાસ્ત્રની વ્યાખ્યા લખીએ તો આવી કંઈક થાય, ઉષ્મા ગતિશાસ્ત્ર બરાબર લખી શકીએ કે એક ઉર્જાનું બીજી ઉર્જામાં રૂપાંતરણના અભ્યાસને ઉષ્મા ગતિશાસ્ત્ર કહે છે. એટલું થઈ ગયું ક્લિયર? તો કે ભાઈ ઉષ્મા ગતિશાસ્ત્ર બે શબ્દનો બનેલો છે, ઉષ્મા અને ગતિશાસ્ત્ર. એમાં આપણે શું ગુજરાતી અર્થ શું થાય? ઉર્જાનું વહન અથવા તો પ્રસરણ. હવે આ વહન અથવા પ્રસરણ આપણે કેમાં સમજવાનું છે? તો કે રાસાયણિક પ્રક્રિયાઓમાં. રાસાયણિક પ્રક્રિયાઓ બે પ્રકારની હોય છે, બંધ નિર્માણની પ્રક્રિયા અને બંધ તૂટવાની પ્રક્રિયા. બંધ નિર્માણની પ્રક્રિયામાં શું થાય? ઉષ્મા છૂટી પડે છે, એટલે કે તે ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા છે. જ્યારે બંધ તૂટવાની પ્રક્રિયામાં શું થશે? આપણે બહારથી કંઈક ઉર્જા આપવી પડે છે, એટલે કે તે ઉર્જાનું શું કરે છે? શોષણ, એટલે કે ઉષ્મા શોષક પ્રક્રિયા છે.
ત્યાર બાદ આપણે જોયું કે એક ઉર્જામાંથી બીજી ઉર્જામાં થતા રૂપાંતરણના અભ્યાસને શું કહેવામાં આવે છે ઉષ્માગતિશાસ્ત્ર હવે આપણે જોઈએ ઉષ્માગતિશાસ્ત્ર જોઈએ તો એની મર્યાદા હવે આપણે એમ થાય કે હજી તો ઉષ્માગતિશાસ્ત્ર સ્ટાર્ટ પણ નથી થયું અને એની મર્યાદા સ્ટાર્ટ થઈ ગઈ તો કે ભાઈ મર્યાદા એટલે શું છે તો કે કઈ પ્રકારે કાર્ય કરે છે અથવા તો આ રૂલ તમે કેમાં કેમાં એપ્લાય કરી શકો છો તે આપણે ખબર હોવી જોઈએ એક માઇન્ડસેટ થી ભણીએ ને આપણે તો આપણે ગણવામાં ઉરીએ સરળતા તો કે ઉષ્માગતિશાસ્ત્રનો પહેલો જ તો કે ભાઈ આ વિશ્વ છે ને આખું એમાં કાં તો નાના પ્રકારના કણો હોય અથવા તો મોટા પ્રકારના તો કે ઉષ્માગતિશાસ્ત્ર મેક્રો એટલે કે સ્થૂળ સ્થૂળ પદાર્થો પર જ તેનો નિયમ લાગુ પાડી શકાય જેમ કે પરમાણુનો સમૂહ છે આ યુનિવર્સ છે એવા બધા ઉપર જ એટલે કે ઉષ્માગતિશાસ્ત્ર દ્વારા સ્થૂળ પદાર્થોનો અભ્યાસ કરી શકાય છે જ્યારે માઇક્રોકણો એટલે કે ઇલેક્ટ્રોન છે પ્રોટોન છે ન્યુટ્રોન એનો અભ્યાસ ઉષ્માગતિશાસ્ત્ર દ્વારા કરી શકાતો નથી બીજી મર્યાદા શું છે તો કે ઉષ્માગતિશાસ્ત્ર દ્વારા પ્રણાલી અથવા તો પ્રક્રિયાની પ્રારંભિક અવસ્થા અને અંતિમ અવસ્થા પર જ આધાર રાખે છે વા સમજીએ આ શું કહેવા માંગે છે તમે તમારા ઘરે છો ત્યાંથી તમે સ્કૂલ અથવા તો કોઈ ટ્યુશન ક્લાસમાં જાઓ છો હવે તમે કયા રસ્તે જાઓ છો કે કેટલા સમયમાં ઊભો છો એ તમારે જોવાનું નથી પણ તમે ક્યાંથી ક્યાં પહોંચો છો એ જ તમારે જોવાનું છે એટલે કે ઉષ્માગતિશાસ્ત્ર એ રાસાયણિક પ્રક્રિયામાં શું પ્રારંભિક અવસ્થા અને અંતિમ અવસ્થા ઉપર જ આધાર રાખે છે પ્રક્રિયા કઈ રીતે થશે કે કયા વેગે થશે એના ઉપર આધાર રાખતું નથી એટલે કે એની મર્યાદા એમ પણ કહી શકાય કે ઉષ્માગતિશાસ્ત્ર કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાનો વેગ અથવા તો કઈ રીતે થશે તે સમજાવી શકતું નથી હવે